हेलो एवरीवन, हूँ डॉक्टर मेहुल जोशी, फिजियोथेरापिस्ट, ऊना सिविल हॉस्पिटल, गुजरात। आज वर्ल्ड फिजियोथेरापी डे निमित्त गुजरात गवर्नमेंट फिजियोथेरापिस्ट एसोसिएशन तरफ थी आप सब ने खूब खूब शुभेच्छाओं पाठवु छू। आप सब जाणीए छीए कि कोरोना महामारी अत्यारे तेना पीक पर चाली रही छे। કોરોનાના કેસો સતત ને સતત વધતા જાય છે, તેમાં આપણે ગભરાવાની નહીં પરંતુ વધારે તકેદારી રાખવાની જરૂર છે। ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રીની ગાઈડલાઇનો મુજબ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જેમ કે બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, માસ્ક ફરજિયાત પહેરવું તથા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો, સાબુ તથા હેન્ડ વોશ વડે હાથ વારંવાર ધોવા, આવું કરવાથી આપણે કોરોનાથી બચી શકીએ છીએ। તેમ છતાં જો કોઈને તાવ આવે, શરદી ખાંસી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ। કોરોનાની વહેલી તપાસ કરાવવાથી ઘરના બીજા મેમ્બર્સમાં કોરોના ફેલાતો અટકાવી શકાય છે તથા જેને કોરોના છે તેની સમયસર સારવાર થવાથી તેના પણ મૃત્યુના ચાન્સીસ ઘટાડી શકાય છે। ભારતમાં અત્યારે કોરોના રિકવરી રેટ 77% પણ વધારે છે, જે ખૂબ જ પોઝિટિવ છે। કોરોના ફેફસા પર વધારે અસર કરતો હોવાથી દર્દીની ઓક્સિજન લેવાની કેપેસિટી પર વિપરીત અસર થાય છે। તેવામાં મેડિકલ મેનેજમેન્ટ, વેન્ટિલેટર મેનેજમેન્ટ ઉપરાંત ચેસ્ટ ફિઝિયોથેરાપીની પણ અગત્યની જરૂરિયાત રહે છે। તેમાં જે અમારા GGPA મેમ્બર ફિઝિયોથેરાપિસ્ટ કે જેમની કોરોના ICUમાં ડ્યુટી હતી અને જેમણે ચેસ્ટ ફિઝિયોથેરાપી તથા બ્રિધિંગ એક્સરસાઇઝ થ્રુ કોરોના દર્દીઓની સારવાર કરેલ છે, તેમનો હું ધન્યવાદ કરું છું। કોરોનાથી સાજા થયેલ દર્દીઓને ફેફસાની કેપેસિટી થોડી ઓછી રહી છે, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા પછી પણ તેમને અશક્તિ નબળાઈ જેવું લાગે છે, પોતાનું રોજબરોજનું કામ જાતે કરી શકતા નથી। આ પ્રોબ્લેમ્સ દૂર કરવા તથા ફેફસાની અને શરીરની ફૂલ રિકવરી હાંસિલ કરવા માટે પોસ્ટ કોવિડ ફિઝિયોથેરાપી રિહેબિલિટેશનની જરૂર। ગુજરાત ગવર્મેન્ટ ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશને પણ આ વર્ષનો વિશ્વ ફિઝિયોથેરાપિસ્ટ દિવસ આ થીમ પર સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે। તો ચાલો આપણે પોસ્ટ કોવિડ રિહેબિલિટેશન વિશે જાણીએ તથા જાગૃતતા ફેલાવીએ કે ગુજરાતનો દરેક સામાન્ય માણસ કોરોના પછી આ ટેકનિક્સ અને એક્સરસાઇઝનો ઉપયોગ કરી કોરોનામાં ફૂલ રિકવરી મેળવી શકે। પોસ્ટ કોવિડ રિહેબિલિટેશન એટલે કે કોરોના પછીના રિહેબિલિટેશનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો એ વિશે WHOએ પણ ગાઈડલાઇન્સ બહાર પાડી છે। પોસ્ટ કોવિડ રિહેબિલિટેશનમાં શ્વાસોશ્વાસની એક્ટિવિટી કેવી રીતે મેનેજ કરવી, ઘણાને બોલવામાં પણ શ્વાસ ચડી જતો હોય છે તો બોલવાનું, ખાવાનું, પીવાનું કેવી રીતે મેનેજ કરવું, રોજબરોજની એક્ટિવિટી કેવી રીતે મેનેજ કરવી, સ્ટ્રેસ ના લેવો, મૂડ સારો રાખવો, સોશિયલી બધા સાથે એક્ટિવ રહેવું, આ બધી વસ્તુનો સમાવેશ કરી શકાય છે। કોરોનામાં દર્દીની શ્વસન ક્ષમતા ઓછી થઈ જતી હોવાથી દર્દીને વારંવાર શ્વાસ વધી જવો એવી સમસ્યા રહેતી હોય છે, જેમ કે ખાલી બેસવામાં અથવા તો સામાન્ય રીતે ઊભા રહેવામાં શ્વાસ વધી જતો હોય છે। તો તેના માટે અમુક પોઝિશન્સ છે કે જે દર્દીને શ્વસન પ્રક્રિયા નોર્મલ કરી શકે છે તથા દર્દીને રિલેક્સ કરી શકે છે, એવી 5 ટાઈપ્સની પોઝિશનો છે। તમે વારાફરતી બધી ટ્રાય કરી અને અનુભવી શકો કે કઈ પોઝિશન તમારા માટે વધારે રિલેક્સિંગ છે અને તેનો ઉપયોગ કરી શકો। તેમાં પહેલી પોઝિશન છે હાઈ સાઇડ લાઈંગ પોઝિશન, એટલે કે તમારે એમાં આડું સૂઈ જવાનું છે એક પડખે અને માથા તથા ખભાની નીચે 2-3 ઓશિકા રાખવાના છે અને ગોઠણ બંને થોડા વાળી દેવાના છે। આ પોઝિશનમાં રહેવાથી
દર્દીને થોડી શ્વસનમાં સરળતા રહે છે અને તેની શ્વસન પ્રક્રિયા નોર્મલ થઈ શકે છે. બીજી પોઝિશન છે ફોરવર્ડ લીન સિટિંગ. એમાં તમારે ચેર પર બેસી જવાનું છે, આગળ ટેબલ રાખવાનું છે, એના પર એક ઓશિકું રાખી માથું આગળની તરફ ઝુકાવી, બંને હાથ અને માથું ઓશિકા ઉપર રહે એમ આગળની તરફ નમીને બેસવાનું છે, જેનાથી પણ શ્વસનમાં સરળતા રહે છે. ત્રીજી પોઝિશન છે એ પણ ફોરવર્ડ લીન સિટિંગ છે, પણ એમાં આગળ ટેબલ રાખવાનું નથી, તમારે ખુરશી પર આગળની તરફ ઝૂકીને બેસવાનું છે અને તમારા હાથ ગોઠણ પર રિલેક્સ રાખવાના છે, એમાં પણ શ્વસન પ્રક્રિયા સરળ બને છે. પછી ચોથી પોઝિશન છે ફોરવર્ડ લીન સ્ટેન્ડિંગ. એમાં તમારે ઊભું રહેવાનું છે ખુરશીની પાછળ અને ખુરશી પર બંને હાથ ટેકવી આગળની તરફ ઝૂકીને ઊભું રહેવાનું છે, એમાં પણ શ્વસનની પ્રક્રિયા સરળ બને છે. પાંચમી પોઝિશન છે સ્ટેન્ડિંગ વિથ બેક સપોર્ટ. એમાં તમારે ઊભું રહેવાનું છે અને પાછળની બાજુ દિવાલ તરફ ઝૂકી અને પોતાના બેકથી સપોર્ટ લેવાનો છે, બંને હાથ સાઈડમાં રાખવાના છે, બંને પગ દિવાલથી એક ફૂટ દૂર રાખવાના છે અને એકબીજાથી પણ થોડા દૂર રાખવાના છે, એમાં પણ બેકના સપોર્ટના કારણે બ્રીધિંગ ઇઝી બને છે. તો આ હતી પોઝિશન્સ જે બ્રીધિંગને ઇઝી બનાવે છે. હવે જાણીએ બ્રીધિંગ ટેકનિક્સ વિશે. એમાં પહેલી છે કંટ્રોલ્ડ બ્રીધિંગ. એમાં આપણે શું કરવાનું છે, એક ચેર લઈ એમાં કમ્ફર્ટેબલ બેસી જવાનું છે, ટેકો લઈ, પછી એક હાથ ચેસ્ટ પર રાખવાનો છે, બીજો હાથ સ્ટમક પર રાખવાનો છે, પછી નાકથી બ્રીધિંગ કરવાનું છે, શ્વાસ અંદર લેવાનો છે અને મોઢાથી બહાર કાઢવાનું છે. આવું કરવામાં તમને ફીલ થશે કે તમારો પેટ પરનો જે હાથ છે એ છાતી પરના હાથથી વધારે ઊંચો થાય છે. આવું તમારે રિપીટ કરવાનું છે અને જેટલું બને એટલું સ્લો, સ્મૂધ અને રિલેક્સ થાય એવું કરવાનું છે. આવું રિપીટેશન કરવાથી તમારું બ્રીધિંગ ઇઝી થશે અને તમે રિલેક્સ થશો. બીજી બ્રીધિંગ ટેકનિક છે પેસ્ડ બ્રીધિંગ. એ આપણે ત્યારે કરવાની છે કે જ્યારે આપણે કોઈ એક્ટિવિટી કરતા હોય, જેમ કે દાદરો ચડતા હોય, તો એમાં આપણે નોર્મલ કરતાં વધારે શ્વસનની ઓક્સિજનની જરૂર પડતી હોય છે. એટલે આપણે ફાસ્ટ કરવા જઈએ કે એકસાથે બધા ચડવા જઈએ તો શ્વાસોશ્વાસ વધી જાય અને આપણે તકલીફ થઈ શકે. એટલે આપણે શું કરવાનું છે કે એને ડિવાઈડ કરી દેવાનું છે નાની નાની એક્ટિવિટીમાં, જેમ કે એક દાદરો એટ એ ટાઈમ ચડવાનો છે, બધાય સાથે નહીં. એ ચડવામાં પણ આપણે શ્વાસ પર એકદમ પેસ રાખવાનો છે, કંટ્રોલ રાખવાનો છે, કે જ્યારે આપણે ચડવા જઈએ એ પહેલાં શ્વાસ અંદર નાકથી લઈ લેવાનો છે અને જ્યારે ચડતા હોઈએ ત્યારે એ શ્વાસ મોઢાથી છોડવાનો છે. એનાથી આપણો શ્વાસ પણ કંટ્રોલમાં રહેશે અને એક્ટિવિટી પણ વન બાય વન સ્ટેપ કરી અને કમ્પ્લીટ થશે. એટલે આપણી એક્ટિવિટીમાં પણ વધારો થશે અને આપણને શ્વાસોશ્વાસમાં પણ પ્રોબ્લેમ નહીં થાય. કોરોના પછી ફૂલ રિકવરી માટે એક્સરસાઇઝ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એક્સરસાઇઝ કરવાથી ફિટનેસ ઇમ્પ્રૂવ થાય છે, કોઓર્ડિનેશન બેલેન્સ સારું થાય છે, સ્ટ્રેસ ઓછો થાય છે, મૂડ સારો રહે છે, મસલ સ્ટ્રેન્થ વધે છે, ઓવરઓલ ફિટનેસ સારી રહે છે અને એનર્જી તથા કોન્ફિડન્સ પણ વધે છે. જનરલી મેઇન એક્સરસાઇઝ પહેલાં વોર્મઅપ તથા પછી કુલડાઉન ફરજિયાત કરવા, જેમાં પછી ઓછામાં ઓછું એક કલાક પછી એક્સરસાઇઝ કરવી, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી રિહેબિલિટેશનમાં એક્સરસાઇઝ ગ્રેજ્યુઅલી વધારવી જોઈએ. જો એક્સરસાઇઝ દરમિયાન તમને ચક્કર આવવા માંડે, શ્વાસ વધવા માંડે, છાતીમાં દુખવા માંડે, પરસેવો થવા માંડે, તો તરત જ એક્સરસાઇઝ બંધ કરી અને હોસ્પિટલનો સંપર્ક કરો. એક્સરસાઇઝ રાઇટ લેવલ પર થાય એ બહુ જ જરૂરી છે.
એ જાણવા માટે આપણે શું કરી શકીએ કે જ્યારે આપણે એક્સરસાઇઝ કરતા હોય ત્યારે એક વાક્ય બોલવાનો ટ્રાય કરવાનો, અને જો એ વાક્ય આપણે એકદમ ઇઝીલી બોલી જાય કે અટક્યા વગર બોલી જાય અને કોઈ જાતનો શ્વાસ વધે નહીં તો આપણે બહુ ઇઝી એક્સરસાઇઝ કરીએ છીએ, તો આપણે એક લેવલ વધારે એક્સરસાઇઝ કરી શકીએ. પણ જો આપણે વાક્ય બોલવા જાય અને બોલી જ ના શકીએ અને એક એક અક્ષર જ બોલાય અને શ્વાસ વધારે ચડે તો આપણે બહુ જ હાર્ડ એક્સરસાઇઝ કરીએ, તો તેનાથી આપણે એક લેવલ ઓછું એક્સરસાઇઝ કરવું જોઈએ. રાઇટ લેવલ એક્સરસાઇઝ કઈ છે કે જ્યારે તમે વાક્ય બોલવા જાઓ તો તમે બોલી શકો પણ એક બે વાર અટકવું પડે અને થોડો શ્વાસ વધે, તો આપણે એક્ઝેક્ટ લેવલ પર, રાઇટ લેવલ પર એક્સરસાઇઝ કરીએ છીએ એવું કહી શકો. આપણે શરૂઆત એકદમ ઇઝી એક્સરસાઇઝથી કરવી જોઈએ, જેમ કે શોલ્ડર ઉપર નીચે કરવા, શોલ્ડર સર્કલમાં ફેરવવા, ગોઠણ ઉપર નીચે કરવા, પંજા ઉપર નીચે કરવા અથવા ચારે બાજુ ફેરવવા. આવી સામાન્ય કસરતમાં જો આપણને તકલીફ ના થાય, શ્વાસ વધે નહીં, તો આપણે ગ્રેજ્યુઅલી એની આગળની એક્સરસાઇઝો કરી શકીએ. જો બેઠા બેઠા ઇઝી એક્સરસાઇઝમાં પ્રોબ્લેમ ના થાય તો પછી ચેર પરથી ઊભા થવું, ઊભા ઊભા એક જ જગ્યાએ ચાલવું, કોઈ સ્ટેપ જેવું રાખી ચડ ઉતર કરવું, આવી થોડી આગળના લેવલની અઘરી એક્સરસાઇઝ કરી શકાય. ઊભા ઊભા એક્સરસાઇઝમાં પ્રોબ્લેમ ના થાય તો પછી ચાલવું, થોડું જોગિંગ કરવું, દોડવું, એવી આગળની અઘરી એક્સરસાઇઝો કરી શકાય. પછી મસલ માસ ઇન્ક્રીઝ કરવા માટે ડમ્બેલની પણ એક્સરસાઇઝ, વેઇટ લિફ્ટિંગની એક્સરસાઇઝો કરી શકાય. આ બધી એક્સરસાઇઝો ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરવાની છે અને શ્વસન પ્રક્રિયામાં કોઈ જાતનો પ્રોબ્લેમ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આમ એક્સરસાઇઝ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરવાથી શરીરની કેપેસિટી પણ વધે છે અને શ્વસન પ્રક્રિયા કંટ્રોલ થવાથી ઓક્સિજન કેપેસિટી પણ ઇમ્પ્રૂવ થાય છે. આમ આગળ વધતા વધતા ડેઇલી એક્ટિવિટી બધી કરી શકાય છે. આમ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરી રિહેબિલિટેશનના અંતે ફૂલ રિકવરી હાંસલ કરી શકાય.